હેલો દોસ્તો અગર આપકો ચેનલ કે વિડીયોઝ પસંદ આતે હો તો સબસ્ક્રાઈબ બટન દબાએ ઓર ચેનલ કો સબસ્ક્રાઈબ કરે ઓર ઇસ બે લાયકોન કોેસ કરે તાકી આનેવાલે વિડીયોઝ કે નોટિફિકેશન આપણે ફોન મેં પાક પ્રશ્ન એક માણસ અને મશીન વચ્ચે જોડતી કડી તરીકે અને કોમ્પ્યુટરને સક્ષમ બનાવવા માટે શેની જરૂર પડે છે તો મિત્રો ઓપરેટિંગ સિસ્ટમ એની જરૂર પડે છે ઓપરેટિંગ સિસ્ટમ ખરેખર શું છે તો ઓપરેટિંગ સિસ્ટર એ એક સોફ્ટવેર છે ડોસનું પૂરું નામ શું છે ડોસ એટલે કે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ એ ડોસનું પૂરું નામ છે વિન્ડોઝ એન્ટી એ શાના માટે વપરાય છે તો વિન્ડોઝ એન્ટી એ નેટવર્ક માટે વપરાય છે લિનક્સ શું છે તો લિનક્સ છે એ ઓપરેટિંગ સિસ્ટમ છે મિત્રો લિનક્સ એ ફ્રી ઓપરેટિંગ સિસ્ટમ છે અને એ તમને કોઈપણ જાતના પેમેન્ટ વગર મળી રહે છે જી યુ આઈ પૂરું નામ શું છે આનું પૂરું નામ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે કોમ્પ્યુટર ચાલુ થતાં જે શરૂઆતમાં દેખાય છે તેને શું કહે છે તો મિત્રો જ્યારે આપણે કોમ્પ્યુટર ચાલુ કરીએ ત્યારે જે પ્રોસેસ થાય છે એને બુટિંગ પ્રોસેસ કહેવામાં આવે છે એટલે કે કોમ્પ્યુટર બુટિંગ પ્રોસેસમાં પહેલાં આવે છે ને પછી જ આપણે એનું ડેસ્કટોપ જોઈ શકીએ છીએ પાસવર્ડની વિશેષતા કઈ હોય છે તો પાસવર્ડ છે એ કેસ સેન્સિટિવ હોય છે એટલે કે લોઅર અને અપર કેસ હોય તો એમાં સેન્સિટિવિટી હોય છે ડેસ્કટોપ પર જોવા મળતા નાના નાના ચિહ્નોને શું કહેવામાં આવે છે તો ડેસ્કટોપ ઉપર જે નાના નાના ચિહ્નો આપણને જોવા મળે છે એને આઈકન કહેવામાં આવે છે ડેસ્કટોપની સૌથી ઉપર સોરી ડેસ્કટોપની સૌથી નીચેના બારને શું કહે છે તો મિત્રો ડેસ્કટોપની સૌથી નીચેનો જે બાર હોય છે ને ટાસ્ક બાર કહેવામાં આવે છે ટાસ્ક બાર માટેનો એક બીજો પ્રશ્ન પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાતો હોય છે કે જ્યારે આપણે વિન્ડોઝને મિનિમાઇઝ કરીએ ત્યારે વિન્ડોઝ ક્યાં હોય છે તો મિનિમાઇઝ થયેલા વિન્ડોઝ ટાસ્ક બાર ઉપર એટલે કે સૌથી નીચેની જે પટ્ટી હોય છે ત્યાં આવી જાય છે અને ટાસ્ક બાર છે ત્યાંથી પાછું એને મેક્સિમાઇઝ કરીએ ત્યારે મોટું થતું હોય છે અને જે ઉપરનો બાર છે એને ટાઇટલ બાર કહેવામાં આવે છે જ્યાં ક્લોઝ મેક્સિમાઇઝ અને મિનિમાઇઝના આઇકન હોય છે આગળ જોઈએ કરંટ ટાઈમ કયા બાર પર જોવા મળે છે તો મિત્રો કરંટ કરંટ ટાઈમ છે એ પણ ટાસ્ક બાર પર જોવા મળે છે કરંટ ટાઈમ પર માઉસ રાખવામાં આવે તો શું જોવા મળે છે તો જ્યારે તમે ટાસ્ક બારમાં કોર્નરમાં એટલે કે જમણી સાઈડનો જે કોર્નર છે ત્યાં તમે કરસર રાખશો ત્યારે કરંટ ટાઈમ અને તારીખ એટલે કે ડેટ આ બે વસ્તુ જોવા મળશે ક્યાં પ્રોગ્રામ કે એપ્લિકેશનમાં કામ કરી રહ્યા છીએ તે ક્યાં જોવા મળે તો તમે જે એપ્લિકેશનમાં કામ કરતા હોય એનું નામ તમને નીચે ટાસ્કબારમાં જોવા મળશે પ્રશ્ન નંબર ચૌદ ડેટ અને ટાઈમ બદલવા માટે તેના પર કેટલી વખત ક્લિક કરવું પડે છે તો બે વખત ક્લિક કરીએ ત્યારે ડેટ અને ટાઈમ બદલવા માટેનું જે મેનુ છે એ મેનુ ઓપન થાય છે સ્ટાર્ટ મેનુ કેટલા પ્રકારના હોય છે સ્ટાર્ટ મેનુ બે પ્રકારના હોય છે કોઈપણ પણ એપ્લિકેશનમાં કરેલા કામ બાય ડિફોલ્ટ ક્યાં સેવ થાય છે તો બાય ડિફોલ્ટ માય ડોક્યુમેન્ટમાં એ સેવ થતા હોય છે સીડીની સ્ટોરેજ કેપેસિટી કેટલી હોય છે સીડી કોમ્પેક્ટ ડિસ્ક એનું પૂરું ફો ફૂલ ફોર્મ છે સીડી કોમ્પેક્ટ ડિસ્ક કોમ્પેક્ટ ડિસ્કની અંદર સાતસો એમ બીની કેપેસિટી હોય છે ફ્લોપી ડિસ્કનું પૂરું નામ શું છે ફ્લોપી ડિસ્કનું પૂરું નામ ફ્લેક્સિબલ ફિઝિકલ પ્રોપર્ટી એવું એનું પૂરું નામ છે ફ્લેક્સિબલ ફિઝિકલ પ્રોપર્ટી ફ્લોપી ડિસ્કની કેપેસિટી કેટલી હોય છે તો ફ્લોપી ડિસ્ક છે એની કેપેસિટી એક પોઈન્ટ ચુમ્માલીસ એમ હોય છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ પેન પેન ડ્રાઈવ શું છે તો પેન પેન ડ્રાઈવ છે એ એક સ્ટોરેજ ડિવાઈસ છે સ્ટોરેજ ડિવાઇસ પેન ડ્રાઈવ છે ત્યાર પછી આગળ જોઈએ યુએસબી પોર્ટ યુએસબી પોર્ટ એટલે કે પેન ડ્રાઈવ જ્યારે આપણે કમ્પ્યુટરમાં ચડાવીએ ત્યારે જે એક્સેસ કરવા માટે યુએસબી પોર્ટની જરૂરિયાત ઊભી થાય છે તો પિન ડ્રાઈવ જ્યાં ચડાવવામાં આવે છે તે પાર્ટને તે પોર્ટને યુએસબી પોર્ટ કહેવામાં આવે છે યુએસ બીનું પૂરું નામ યુનિવર્સલ સિરિયલ બસ એવું છે ડીવીડીનું પૂરું નામ ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક એવું છે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક એટલે ડીવીડી મેગ્નેટિક ટેપ શું છે મેગ્નેટિક ટેપ એ સ્ટોરેજ ડિવાઇસ છે જે ડીવીડીની અંદર મેગ્નેટિક ટેપ આવે છે પ્રશ્ન નંબર ચોવીસ કોઈ પણ પિક્ચર બાય ડિફોલ્ટ ક્યાં સેવ થાય છે એટલે કે આપણે કમ્પ્યુટરની અંદર કોઈપણ પ્રકારનો ફોટો હોય એને જ્યારે કંટ્રોલ એસ આપી અને સેવ કરીએ ત્યારે એ માય પિક્ચરની અંદર સેવ થતું હોય છે એટલે કે બાય ડિફોલ્ટ માય પિક્ચરની અંદર સેવ થશે ડિલીટ થયેલ ફાઇલ કે ફોલ્ડર ક્યાં સ્ટોર થાય છે તો મિત્રો ડિલીટ થયેલી જે ફાઇલ કે ફોલ્ડર છે એ રિસાઈકલ બિનમાં સ્ટોર થતા હોય છે અને પાછા ત્યાંથી આપણે રિસ્ટોર ફંક્શનની મદદથી એને પરત લાવી શકાય છે મિત્રો અહીંયા એક વાત પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે કંટ્રોલ સાથે ડિલીટ કરેલી ફાઇલ કે ફોલ્ડર ક્યાં સ્ટોર થાય છે તો મિત્રો કંટ્રોલ સાથે ડિલીટ કરેલી ફાઇલ કે ફોલ્ડર હંમેશા માટે ડિલીટ થઈ જાય છે એટલે કે કોમ્પ્યુટરમાં રિસાયકલ બિનમાં હોતી નથી રિસાયકલ બિન હાર્ડડિસ્કની કેટલી જગ્યા રોકે છે તો હાર્ડડિસ્કની દસ ટકા જગ્યા રિસાયકલ બિન માટે હોય છે જે ભાગમાં એકબીજા સાથે સંબંધ ધરાવતી ફાઇલો રાખવામાં આવે તેને શું કહે છે તો ફોલ્ડર કહેવામાં આવે છે જ્યારે કોઈ ફોલ્ડર ક્રિએટ કરવામાં આવે ત્યારે ડિફોલ્ટ કયા નામથી હોય છે તો ન્યૂ ફોલ્ડર નામ એનો ડિફોલ્ટ હોય છે ડેસ્કટોપ પરનું વોલપેપર બદલવા શેનો ઉપયોગ થાય છે તો વોલપેપર બદલવા માટે બેકગ્રાઉન્ડનો ઉપયોગ કરવામાં આવે છે અને વોલપેપર બદલવા માટે આપણે ડેસ્કટોપ પર રાઇટ ક્લિક કરી અને આપણે એમાં પ્રોપર્ટીમાં જતા હોઈએ છીએ ત્યારબાદ આગળનો એક પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ત્રીસ સ્ક્રીન સેવરનો ફાયદો કયો છે અને કેટલી મિનિટ સુધીનું આપી શકાય છે તો સ્ક્રીન સેવર છે એ આપણો સમય બચાવે છે સોરી પાવર બચાવે છે આપણે કોમ્પ્યુટરમાં જ્યારે વર્ક ના કરતા હોઈએ ત્યારે ઓટોમેટિક એની ડિસ્પ્લે બંધ કરીને સ્ક્રીન સેવર આવી જાય છે તો એ કોમ્પ્યુટર નો પાવર બચાવે છે એટલે કે વીજળીની બચત કરે છે મિનિમમ એક મિનિટથી લઈને એકસો વીસ મિનિટ સુધીનું સ્ક્રીન સેવર આપણે સેટ કરી શકીએ છીએ પ્રશ્ન નંબર એકત્રીસ જોઈએ ડાયલોગ બોક્સ વિન્ડોઝ આઇકોન હાઇલાઇટ આઇટમ જેવી વસ્તુ વિન્ડોઝની વસ્તુઓના કલર શાની મદદથી બદલી શકાય છે એટલે આ ડાયલોગ બોક્સ વિન્ડોઝને આ બધું છે એના આઇકન બદલવા માટે અપ્રિયન્સીસ છે એમાં જવાનું હોય છે ત્યારે એ કલર બદલી શકાય છે વિન્ડોઝ એક્સપ્લોરર માટે કેટલા મોડ હોય છે વિન્ડોઝ એક્સપ્લોરર માટે બે મોડ આપવામાં આવેલા છે કમ્પ્યુટરમાં ફાઇલ કે ફોલ્ડર શોધવા ક્યાંના ઉપયોગ થાય છે તો સર્ચ મેનુનો ઉપયોગ થાય છે કોઈ પણ પ્રોગ્રામ કે એપ્લિકેશનની ફાઇલ ત્રિઅક્ષરી ટૂંકા નામને શું કહે છે તો છેલ્લે જે ડોટ એક્સ્ટેન્શન હોય છે ડોટ પછી જે હોય એને એક્સટેન્શન કહેવામાં આવે છે કંટ્રોલ પેનલ કંટ્રોલ પેનલ એ શું છે કંટ્રોલ પેનલ એ એક પ્રકારનું ફોલ્ડર છે ફોલ્ડર એ હિડન કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે તો ફોલ્ડર ઓપ્શનનો ઉપયોગ થાય છે ત્યારે ત્યાં જઈ ફોલ્ડરને હિડન કરી શકાય છે કોઈ પણ સોફ્ટવેર કે પ્રોગ્રામને કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે તો એ ડ્રીમુ પ્રોગ્રામ એવું એ કંટ્રોલ પેનલની અંદર એનો ઓપ્શન આવેલો છે તેના દ્વારા કોઈપણ પ્રોગ્રામ એડ કે રિમૂવ કરી શકાય છે વિકલાંગ લોકોને મદદ કરવા માટે ફેસિલિટી સ્પેશિયલી ડિઝાઇન કરવામાં આવી છે એ ફેસિલિટીનું નામ એક્સેસિબિલિટી ઓપ્શન છે એ વિકલાંગ લોકો માટે છે નવા યુઝર એકાઉન્ટ કોમ્પ્યુટરમાં ક્યાં ખુલે છે તો યુઝર એકાઉન્ટમાં જશો ત્યાં નવું યુઝર બની શકે છે કોઈ પણ એપ્લિકેશન કે પ્રોગ્રામને સરળતા સરળતાથી તથા ઝડપથી ચાલુ કરવા માટે શું આપેલું છે તો એના એક્સ્ટેન્શન આપેલા છે જેનાથી કોઈ પણ એપ્લિકેશન પ્રોગ્રામ ચાલુ થાય છે હકીકતમાં મિત્રો એક્સ્ટેન્શન સાથે સાથે અહીં જો ઓપ્શનની અંદર તમને શોર્ટકટ હોય ઓપ્શનમાં તો શોર્ટકટ પહેલાં આવશે કારણ કે શોર્ટકટ એટલા માટે હોય છે કે આપણે એ પ્રોગ્રામને ઝડપથી અને સરળતાથી ચાલુ કરી શકીએ તો અહીં એક્સ્ટેન્શનની જગ્યાએ તમે એને શોર્ટકટ પણ જવાબ આવી શકે છે કોઈપણ સોફ્ટવેર કે પ્રોગ્રામને કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે તો એડ એન્ડ રિમૂવ પ્રોગ્રામ જે આપણે હમણાં જ જોયો નવા યુઝરનું એકાઉન્ટ ખોલવા માટે એ પણ આપણે જોઈ લીધો છે પેન્ટની ફાઇલને ક્યાં નામે ઓળખાય છે પેન્ટની ફાઇલનું એક્સ્ટેન્શન છે એ બીટ મેપ ફાઇલ એટલે કે ડોટ બી હોય છે કયા ટૂલની મદદથી આકૃતિમાં રંગ સ્પ્રે કરી શકાય છે તો પેન્ટની અંદર એર બ્રશ નામનું ટૂલ આવે છે કયા ટૂલની મદદથી વળાંકવાળી લાઇન કરી શકાય છે તો કરવની મદદથી વળાંકવાળી લાઇન થાય છે ફાઇલની પ્રિન્ટ આપતા પહેલાં નમૂના તરીકે જોવા માટે કઈ કમાનનો ઉપયોગ થાય છે તો પ્રિન્ટ પ્રિવ્યૂ દ્વારા તમે જોઈ શકો છો કે પ્રિન્ટ કેવી આવશે પ્રિન્ટ પ્રિવ્યુમાંથી બહાર આવવા માટે ક્લોઝનું ઉપયોગ કરવામાં આવે છે પેન્ટની ફાઇલ બેકગ્રાઉન્ડ તરીકે કેટલી રીતે ગોઠવી શકાય છે તો બે રીતે પેન્ટની ફાઇલ બેકગ્રાઉન્ડ તરીકે ગોઠવી શકાય છે ડાયરેક્ટ પેઇન્ટમાંથી અને એક જ્યાં સેવ કર્યું હોય ત્યાંથી અસર નાબૂદ કરવા માટે કંટ્રોલ દબાવવામાં આવે છે જેને અંડું કહેવામાં આવે છે કટ કે કોપી કરેલા લખાણ કે ચિત્ર ક્યાં સેવ થાય છે તો એ ક્લિપબોર્ડમાં સેવ થાય છે ક્લિપબોર્ડની અંદર એને સેવ કરવામાં આવે છે ક્લિપબોર્ડમાં વધુમાં વધુ કેટલી ક્લિપ હોય છે તો પચીસ કરંટ ફાઇલમાં બીજી કોઈ બીટમેપ ફાઇલ પેસ્ટ કરવા માટે કયો કમાન્ડનો ઉપયોગ થાય છે તો પેસ્ટ ફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે એટલે બીજી ફાઇલ ત્યાં પેસ્ટ થઈ શકે પેન્ટમાં કયો ડિફોલ્ટ ટોલબાર નથી હોતો પેઇન્ટની અંદર ડિફોલ્ટ ટેક્સ્ટ ટોલબાર ડિફોલ્ટ રીતે નથી આવતો લાર્જ સાઇઝની બાજુમાં લાઈ સાઇ લાર્જ સાઇઝના ચિત્રની બાજુમાં ઓરિજિનલ પિક્ચર નાની સાઇઝમાં જોવા માટે કયો કમાન્ડ હોય છે તો એને શો કહેવામાં આવે છે તો થંબનેલ ની મદદથી તમે નાનું ચિત્ર સાઇડમાં જોઈ શકો છો કંઈ પણ સિલેક્ટ કર્યા વગર ફાઇલને બ્લેન્ક કરવા માટેનો કમાન્ડ ક્લિયર ઈમેજ છે વર્ડપેડ કયા પ્રકારનો પ્રોગ્રામ છે તો વર્ડ પ્રોસેસર પ્રકારનો પ્રોગ્રામ છે વર્ડપેડની ફાઇલ એ કયા નામે ઓળખાય છે તો એ ડોક્યુમેન્ટ ફાઇલના નામે ઓળખાય છે વર્ડપેડની ફાઇલનું એક્સટેન્શન ડોટ ડીઓસી છે વર્ડ સૌથી ઉપરના બારને ટાઇટલ બાર કહેવામાં આવે છે જ્યાં અલગ અલગ મેનુ જોવામાં આવે એટલે કે મેનુ હોય ફાઇલ મેનુ ટેક ઇન્સર્ટ મેનુ તો એ બધા મેનુ બાર હોય છે ટેક્સ્ટને ફોર્મેટિંગ કરવાના શોર્ટકટ બટન કયો છે તો ફોર્મ્યુલા બારની અંદર હોય છે રૂલર બારમાં કેટલા પ્રકારની રુલર હોય છે તો બે પ્રકારની છે રૂલર બારમાં બે પ્રકારની રૂલર તમને જોવા મળી શકે છે વર્ડપેડમાં નવી બ્લેન્ક ફાઇલ બનાવવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે તો કંટ્રોલ એન ડોસનું પૂરું નામ આપણે જોયું છે ડોસ એટલે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ કયો બાર હંમેશા વિન્ડોની સૌથી ઉપરના ભાગમાં હોય છે મેં વાત કરી હતી કે ટાઇટલ બાર એ ઉપરના ભાગમાં હોય છે વડમાં ડોક્યુમેન્ટને ઉપર નીચે તથા ડાબે જમણે ફેરવવા માટે સ્ક્રોલ બારનો ઉપયોગ થાય છે કટ કોપી પેસ્ટનો વિકલ્પ એડિટ મેનુમાં હોય છે કટ કોપી પેસ્ટ એ એડિટ મેનુમાં હોય છે ડોક્યુમેન્ટ ઓપન કરવાનો વિકલ્પ કયા મેનુમાં હોય છે તો મિત્રો ડોક્યુમેન્ટ ઓપન કરવા માટે ફાઇલ મેનુમાં એનો વિકલ્પ આપવામાં આવે છે ઓપન અને સેવ આ ફાઇલ મેનુમાં હોય છે કરંટ ફાઇલને ઇન્ટરનેટમાં ઇમેલ તરીકે મોકલવા માટે શેનો ઉપયોગ થાય છે તો સેન્ડનો ઉપયોગ કરી તમે ઈમેલ સેન્ડ કરી શકો છો રિપ્લેસ માટે શોર્ટકટ કી કઈ છે કંટ્રોલ એચ એ રિપ્લેસની કી છે બુલેટ કયા મેનુમાં હોય છે તો બુલેટ ફોર્મેટ મેનુની અંદર બુલેટ્સ એન્ડ નંબરિંગ બંને હોય છે એટલે બુલેટ્સ પણ આપી શકો છો અને નંબર પણ આપી શકો છો રૂલરમાં ટેબ કેટલા પ્રકારની આપી શકાય છે તો રૂલરમાં પાંચ પ્રકારની ટેબ આપી શકાય છે સૌથી વધુ વપરાતું સોફ્ટવેર ક્યુ છે માઇક્રોસોફ્ટ વર્ડ એ સૌથી વધુ જનરલી વપરાતું સોફ્ટવેર છે કારણ કે માઇક્રોસોફ્ટ વર્ડ છે એની અંદર આપણે ટાઈપિંગ કરીએ છીએ એમએસ વર્ડ પ્રોગ્રામની કઈ કંપનીનું છે તો માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું છે માઇક્રોસોફ્ટ કોર્પોરેશનના સ્થાપક બિલ ગેટ્સ છે એમએસ વર્ડની કઈ ફેસિલિટીને કારણે આપણે પાવર ઓફ વખતે મોટા ભાગના વર્કને બચાવી શકીએ છીએ તો ઓટોમેટિક સેવિંગ ફેસિલિટી હવે વર્ડમાં આવે છે જેનાથી પાવર કટ થાય તો પણ તમારી છેલ્લે કરેલી કામગીરી ઓટો સેવ થઈ ગયેલી હોય છે ટાઈટલ બાર ત્યાં જોવા મળે છે એક્ટિવોક ની ઇન્ફોર્મેશન જેવી કે પેજ નંબર લાઈન વગેરે ક્યાં બારમાં જોવા મળે છે તો એ સ્ટેટસ બારમાં એ તમને જોવા મળે છે સ્ટેટસ બાર છે એ નીચે ટાસ્ક બારથી સેજ ઉપરની સાઈડ પ્રોગ્રામની અંદર જ હોય છે એમએસ વર્ડમાં મેનુ બારમાં કેટલા મેનુ છે તો નવ મેનુ છે ફાઇલ શોર્ટકટ કી કઈ છે તો અલ્ટર એફ એ ફાઇલ મેનુની શોર્ટકટ કી છે નવી ફાઇલ લેવ લેવામાં આવે તો તેનું ડિફોલ્ટ એક્સટે નામ શું હોય છે તો ડોક્યુમેન્ટ કયા કમાન્ડની મદદથી ઓપન ફાઇલ બંધ કરી શકાય ક્લોઝની મદદથી ઓપન ફાઇલ છે એ બંધ કરી શકાય છે ક્લોઝ કમાન્ડની શોર્ટકટ કી કંટ્રોલ ડબલ્યુ છે કંટ્રોલ ડબલ્યુની મદદથી એ બંધ કરી શકાય છે કરંટ ફાઇલને સેવ કરવા માટે કઈ કી છે તો કંટ્રોલ એસ કંટ્રોલ એસ દબાવીએ એટલે એ સેવ થઈ જાય છે ડોક્યુમેન્ટને ફાઇલને ક્યુ એક્સટેન્શન લાગે છે તો ડોક્યુમેન્ટ ફાઇલને ડીઓ સી એ એક્સ્ટેન્શન લાગે છે સેવ કરેલી ફાઇલની કોપી કયા કમાનની મદદથી થાય છે તો એક વખત ફાઇલ સેવ થઈ જાય તો એની કોપી સેવ એઝની મદદથી તમે એની ફરી એક વખત કોપી કરી શકો છો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર એટી સેવન સત્યાશીમાં પ્રશ્ન વેબ પેજ તરીકે કરેલ ફાઇલ કઈ જગ્યાએ ખુલે છે તો ઇન્ટરનેટ બ્રાઉઝરમાં એક્ટિડોકનું કાગળ ઉપર પ્રિન્ટિંગ કરવા માટે અપાતી શોર્ટકટ કી તો મિત્રો પ્રિન્ટ માટેની શોર્ટકટ કી કંટ્રોલ પી છે ફાઇલને મેલ તરીકે કરવા માટે સેન્ટ ટુ એવો ઓપ્શન હોય છે એ ફાઇલ મેન્યુમાં જ હોય છે રિસેન્ટ ફાઇલ લિસ્ટમાં વધુમાં વધુ કેટલી ફાઇલ હોય તો ચાર ફાઇલ જે છેલ્લે તમે ખોલી હોય એ ઓપન કરેલી છેલ્લી ચાર ફાઇલ ત્યાં જોવા મળે છે ત્યાં મેનુમાં ફાઇલનું એડિટિંગ કરી શકાય છે એડિટ મેનુમાં છેલ્લે જે કાર્ય કર્યું હોય એને દૂર કરવા માટે કંટ્રોલ જેડ એટલે કે અંડુ અને જો એ ભૂલ હોય એને ફરી વખત અંડુની અસર દૂર કરવા માટે રીડુ કંટ્રોલ વાય એની શોર્ટકટ કી છે મિત્રો શોર્ટકટ કી ખાસ યાદ રાખજો કંટ્રોલ વાય એ કંટ્રોલ ઝેડની વિરોધી કી છે કયા કમાન્ડની મદદથી સિલેક્ટ કરેલ ટેક્સ કે ગ્રાફિકને દૂર કરી શકાય છે કટ કોપી કરેલ લખાણને ફોર્મેટ કે અનફોર્મેટેડ કોપી કરવા માટે બેસ્ટ સ્પેશિયલનો ઓપ્શન છે એનો ઉપયોગ કરવામાં આવે છે લખેલી બધી ટેક્સ્ટને સિલેક્ટ કરવા માટે કયો કમાન્ડ હોય છે તો સિલેક્ટ ઓલ કમાન્ડ વપરાય છે કયા કમાન્ડની મદદથી ડોકમાંથી કોઈ ચોક્કસ વર્ડ ફાઇન કરી શકાય છે તો ફાઇન કમાન્ડ છે એના મદદથી કંટ્રોલ એફ એની શોર્ટકટ કી છે કોઈ ચોક્કસ વર્ડને બીજ બદલે બીજો વર્ડ રિપ્લેસ કરવા માટે કંટ્રોલ એચ દબાવવામાં આવે છે અને ત્યાં વર્ડને આપણે બીજું કરી શકાય છે ડોક્યુમેન્ટમાં કોઈ ચોક્કસ પેજ નંબર લાઇન નંબર કે ફૂટનોટ પર જવા માટે કયો કમાન્ડ છે તો ગો ટુ એનો કમાન્ડ છે ગો ટુ માટે એફઆઈ દબાવવામાં આવે છે એફઆઈ રિફ્રેશ કી પણ કહેવામાં આવે છે જ્યારે કોમ્પ્યુટર ડેસ્કટોપ પર તમે હો ત્યારે એફઆઈ દબાવવાથી રિફ્રેશ થતું હોય છે તો મિત્રો આ હતા ખૂબ જ અગત્યના સો પ્રશ્નો કમ્પ્યુટરને લગતા બીજા પણ લગભગ સોથી બસો જેવા બીજા ક્વેશ્ચન પણ હું મારી ચેનલમાં ટૂંક સમયમાં અપલોડ કરીશ આવનારી તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે તો તમારી પરીક્ષાઓ માટે તમને ખૂબ ખૂબ શુભકામનાઓ તમે તમારી પરીક્ષાઓમાં સારી રીતે ઉત્તીર્ણ થાઓ મેરિટમાં આપનો નંબર આવે અને સારામાં સારી જોબ આપને મળે એવી શુભેચ્છાઓ સાથે હું આ વિડીયોને અહીં વિરામ આપું છું નવા વિડીયો સાથે આવતા અંકે ફરી મળીશું થેન્ક યુ સો મચ